જોઈએ સમાચારો વિસ્તારથી. તો મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં લાગેલી આગમાં મોટાભાગના ગુજરાતી હોવાનું સામે આવ્યું છે. આગમાં 6 જેટલા ગુજરાતીઓના મોત નિપજ્યા છે. આ મૃતકોની વાત કરીએ તો કિંજલ શાહ, યેશા ઠક્કર, મનીષા શાહ, પ્રાચી શાહ, પ્રીતિ રાજાણી અને તેજલ ગાંધીનું મોત નિપજ્યું છે. તમામ 6 મહિલા ગુજરાતી હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે લોઅર પરેલમાં ભીષણ આગ લાગી હતી, જેમાં કુલ 15 લોકોના મોત થયા હતા, જેમાં 6 ગુજરાતીઓ હોવાનું સામે આવ્યું છે. 6 ગુજરાતી મહિલાઓ હોવાનું સામે આવ્યું છે. પ્રાચી શાહ, પ્રીતિ રાજાણી, તેજલ ગાંધી, કિંજલ શાહ, આ તમામ એ નામો છે જે નામો ગઈકાલે આગમાં હોમાઈ ગયા. આપણે જણાવી દઈએ, ગઈકાલે મુંબઈમાં લાગેલી એક હોટલમાં લાગેલી ભીષણ આગ જે હતી તેણે 15 લોકોના ભોગ લીધા હતા. મોન્જોજ લોજ નામની આ રેસ્ટોરાં હતી, જેની અંદર ગત રાત્રે 12:30 કલાકે આગ લાગી હતી. ટેરેસ રેસ્ટોરાં છે આ, જેમાં આગ લાગતાની સાથે જ અફરાતફરી મચી ગઈ હતી. જો કે ભાગવાનો તમામ પ્રયાસ નિષ્ફળ ગયા હતા અને ગુંગળાબંધને કારણે 15 જેટલા લોકોના મોત થયા, જ્યારે કે 12 લોકો ઇજાગ્રસ્ત થયા. આ 15 લોકો જેમના મોત થયા છે તેમાંથી 6 ગુજરાતીઓ હોવાનું સામે આવ્યું છે. તમામે તમામ 6 લોકો છે તે મહિલાઓ છે. કુલ 15 મોત થયા હતા, જેની અંદર 6 પુરુષોના મોત થયા હતા. મોટાભાગની મહિલાઓ આ આગમાં હોમાઈ ગઈ હતી. ત્યારે આ ઘટના શોર્ટ સર્કિટને કારણે બની હોવાનું હાલ તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે આ દુર્ઘટનાની અંદર 15 લોકોના ભોગ લેવાઈ ગયા તે બાબત હકીકત છે. આ સાથે જ 12 લોકો ઇજાગ્રસ્ત છે. હોટલના માલિક સામે ફરિયાદ નોંધી લેવામાં આવી છે. આપણે બતાવી રહ્યા છીએ દ્રશ્યો જે સમયે અહીં આગ લાગી હતી. જો કે ખૂબ જ ઓછા સમયની અંદર અહીં ફાયર બ્રિગેડ પહોંચી ગઈ હતી અને ત્યારબાદ જવાનોએ તુરંત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. બચાવ કામગીરી દરમિયાન 15 લોકોના જો કે મોત થઈ ચૂક્યા હતા. શ્વાસ રૂંધાવાને કારણે આ 15 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા હતા. આગ કેટલી ભીષણ હોય તેનો અંદાજો લગાવી શકાય તેમ છે. 15 લોકોના જીવ લઈ લીધા છે આગે. 12 લોકો ઇજાગ્રસ્ત છે. મોટાભાગના ગુજરાતીઓ હોવાનું સામે આવ્યું છે. મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે આગ લાગી હતી, જેમાં મોટાભાગના ગુજરાતીઓ હોવાનું સામે આવી રહ્યું છે. આગમાં 6 જેટલા ગુજરાતીઓના મોત નિપજ્યા છે. આપણે ફરી એકવાર મૃતકોના નામ બતાવી દઈએ. આ મૃતકોમાં જે 6 મહિલાઓ સામેલ હતી તેમાં કિંજલ શાહ, યેશા ઠક્કર, મનીષા શાહ, પ્રાચી શાહ, પ્રીતિ રાજાણી અને તેજલ ગાંધી નામની મહિલાનું મોત નિપજ્યું છે. તમામે તમામ મહિલાઓ ગુજરાતી હોવાનું સામે આવ્યું છે. ગઈકાલથી અત્યાર સુધી જે સમાચારો આવ્યા હતા તેમાં 15 મોત થયાના સમાચારો હતા. જો કે ત્યારબાદ ધીમે ધીમે જે માહિતીઓ બહાર આવી રહી છે તેમાં મોટાભાગના મૃતકો ગુજરાતી હોવાનું સામે આવ્યું છે. અમે આપણે બતાવી રહ્યા છીએ આગના દ્રશ્યો. જે ભયાનક આગ લાગી હતી લોઅર પરેલમાં, આપણે જણાવી દઈએ કે આ એ બિલ્ડિંગ છે, મુંબઈના પોસ્ટ વિસ્તારોમાંનો એક વિસ્તાર છે આ, જેની અંદર આવેલો આ બિલ્ડિંગ, જેની અંદર મીડિયા હાઉસથી મોટાભાગની ઓફિસીસ આવેલી છે. ઘણા બધા મીડિયા હાઉસ છે અહીંયા અને સાથે જ જે બિલ્ડિંગ છે તે ખૂબ જ વિશાળ છે, જેની અંદર અહીં સવાલો એ પણ થઈ રહ્યા છે કે રેસ્ટોરન્ટને આ રીતે લાયસન્સ કઈ રીતે આપવામાં આવ્યું, શું તેની પાસે કોઈ સામગ્રી નહોતી જેના કારણે તે આગ પર કાબુ મેળવી શકાયો હોત. આપણે બતાવી રહ્યા છીએ દ્રશ્યો. આખી રેસ્ટોરાં કઈ રીતે બળીને ખાક થઈ ગઈ છે તેના દ્રશ્યો. જે ટેરેસ છે, ટેરેસ આખું જે હતું તે રેસ્ટોરાંમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું હતું અને ત્યાં એકાએક લાગેલી આગ, જેની અંદર 6 ગુજરાતીઓના મોત થઈ ગયા. તો આજ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા અમિત કોટેજા અમારી સાથે જોડાઈ રહ્યા છે. અમિત, ગઈકાલે મોડી રાત્રે બનેલી ઘટના ખૂબ જ દુઃખદા ઘટના, જેની અંદર 15 લોકોના મોત થયા અને સૌથી ચોંકાવનારી બાબત જે સામે આવી છે, 6 ગુજરાતીઓના મોત થયા છે. જાણવા માંગીશું વિસ્તારથી આ બાબત.
जी हूँ तमने एक अहीं एक कहवा मांगीश के तमे एक बराबर कहूँ के आ बहु एक दुखद घटना है। अहीं अमरा पाछड़ तमने देखाड़वा मांगू छू के अहीं अमरा पाछड़ KEM हॉस्पिटल नो एक पाछड़ो गेट है ज्यांथी बधी बॉडी लई जावामां आवे छे। सौथी मोटी बात अहीं कहेवामां आवे छे के जे 14 लोको मर्या था एमांथी 6 लोग गुजराती हता, 6 छोकरीओ गुजराती हता अने एमां हजी एक नाम एवं छे शेफाली दोषी करीने जेने हजी जणा जेने हजी कहेवामां आवशे के ई गुजराती हता के नहीं, पण जे 6 गुजराती हता ते ई बधा ते बहु दुखद वात छे। अहीं लोक माता पिता जे छे ई अंदरथी एकदम तूटी पड्या छे, એમને સમજ નથી આવતું શું કરવું, જે બુઢા જે આ જુવાન છોકરાઓ જુવાન છોકરા છોકરીઓ જે મા બાપનો એક સહારો બનવાના હતા એ હવે જઈને એમ લાગે છે કે એમનો હાથ કપાઈ ગયો છે। આ આ મૃતકોમાં બે એવા પણ ભાઈઓ હતા જે જે કાલે રાતના અહીંયા પાર્ટી કરવા માટે આવેલા, બે જ દીકરા હતા, જયંત લલ્લાણી કરીને પિતાનું નામ હતું, એના બે જ દીકરાઓ હતા વિશ્વ લલ્લાણી અને ધૈર્ય લલ્લાણી કરીને, એ બેઉ મૃત થઈ ગયા છે। હવે એ પિતાના બેઉ હાથ કપાઈ ગયેલા છે, હવે એમ સમજમાં નથી આવતું। દરઅસલ યુએસથી અહીંયા ખાલી નવા વર્ષનું પાર્ટી કરવા આવેલા હતા, અહીંયા એક નવા વર્ષનું એક સેલિબ્રેશન જે બાજુમાં જ હતું, કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં અગર પાર્ટી કરવી હોય તો કમલા મિલ્સ કમ્પાઉન્ડનું નામ અમારા મુંબઈકરોમાં સૌથી પહેલાં નામ આવે છે। અને આજ આમાં જિમ્મેદાર કોણ હોઈ શકે, આમાં જિમ્મેદાર કોણ, કેમ કે આટલી મોટી મોટી હોટલ, આટલા મોટા મોટા બારો જે હોય છે પણ એમાં ફાયર સેફ્ટી મેજર્સ નામની વસ્તુ નથી રાખેલી, અહીંયા એક રેગ્યુલર ચેક કરવાની જરૂર હતી જે BMC કાં તો ફાયર ડિપાર્ટમેન્ટે બેઉ નહોતા કરેલા। કહેવામાં આવે છે કે 14 લોકોના મોત જે હતા એ એકચ્યુઅલી દમના ઘૂંટના વજે હતા, એ લોકોને શ્વાસ લેવા નહોતો મળી રહ્યો હતો એની માટે એ લોકોની મોત થઈ, અને એમાં જ 8 લોકોમાંથી ઇન્જર્ડ જે હતા એમાંથી એક એવી છે કે જેને 30% બોડી બર્ન થઈ ગયેલી છે, પણ જેટલા મૃત પામ્યા છે એ બધા એકચ્યુઅલી દમના ઘૂંટવાના વજેથી ત્યાં છે, એમને બર્ન નથી થયું, કાંઈ નથી થયું। જરના બિલકુલ અમિતાભ, આ સમાચારો પર સતત માહિતી મેળવવા માટે રહીશું આપના સંપર્કમાં। તો ખૂબ જ ચોંકાવનારી બાબત સામે આવી, મોટા ભાગના જે મોત થયા છે તેમાં મોટા ભાગના મૃતકો ગુજરાતી હોવાનું સામે આવ્યું છે। ખૂબ જ નાની ઉંમરના હતા તમામ મૃતકો, લગભગ 23-36 વર્ષ સુધીની ઉંમર ધરાવતા હતા આ તમામ, જેમાં મોટાભાગની મહિલાઓ મોતને ભેટી હતી। આજ અહીં ચોંકાવનારી બાબત એ પણ સામે આવી કે આટલી મોટી રેસ્ટોરન્ટ હોવા છતાં અહીં ફાયર સેફ્ટીને લઈને સાધનોનો અભાવ હતો। તો મુંબઈમાં લાગેલી આગમાં 15 લોકોના મોત નિપજ્યા છે, જોકે હોસ્પિટલના ડોક્ટર રાજેશ ડરેએ નિવેદન આપ્યું છે કે તમામના મોત આગમાં સળગી જવાથી નથી થયા, પરંતુ ગુંગળાઈ જવાને કારણે તમામના મોત નિપજ્યા છે। મૃતકોના શરીર પર દાઝી જવાના કોઈ ખાસ નિશાન જોવા નથી મળ્યા। તો જે 15 લોકોના મોત થયા છે તેમાં તમામે તમામ લોકો ખાસ દાઝ્યા નથી, પરંતુ જે રીતે ભયાનક આગ લાગી હતી, ધુમાડા ઉઠ્યા હતા, તેને કારણે ગુંગળાઈ જવાથી આ તમામ લોકોના મોત થયું હોવાનો ખુલાસો ડોક્ટર દ્વારા કરવામાં આવ્યો છે। इनमें सारी डेड बॉडी जो 14 थे उनमें 11 महिलाएं थी और 3 पुरुष थे सिर्फ। इन सब में जो मौत का कारण है वो एस्पेक्सिया या दम गुदमरने से या दम छटने से हो गया है जलने की वजह से, बट किसी में कोई इंजुरीज नहीं है या ज़्यादा कोई बर्न मार्क्स नहीं है कि जिसकी वजह से उनकी डेथ हो। તો મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં લાગેલી ભીષણ આગમાં 15 લોકોના મોત થયા, જેમાંથી 12 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે, જ્યારે કે 15 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। લોઅર પરેલ વિસ્તારમાં આવેલા કમલા મિલ્સ કમ્પાઉન્ડની રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી। રેસ્ટોરન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી, જોકે આગ લાગેલી જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે તુરંત પહોંચી ગઈ હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। આગ એટલી ભીષણ હતી કે લોકો બહાર નીકળી શક્યા ન હતા અને શ્વાસ રૂંધાતા 15 જેટલા લોકોના મોત નિપજ્યા હતા, 12 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા KEM હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। રાતના 12:30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી। આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી। જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તે બિલ્ડિંગમાં કેટલી ન્યૂઝ ચેનલની ઓફિસ પણ આવેલી છે, આગના કારણે કેટલીક ન્યૂઝ ચેનલનું પ્રસારણ પણ બંધ કરવામાં આવ્યું છે। હાલ મોજોઝ લોન્જ રેસ્ટોરન્ટના માલિક સહિત 3 સામે ફરિયાદ નોંધીને તપાસ પણ ચાલુ કરી દેવામાં આવી છે। તપાસમાં જાણવા મળ્યું છે કે રેસ્ટોરન્ટમાં આગ સામે સુરક્ષા મેળવવા માટેના સાધનો જ નહોતા। તો ગત મોડી રાત્રે 12:30 કલાકે બનેલી આ ઘટના, જેમાં
કેટલાય માતા પિતાએ પોતાના બાળકોને ગુમાવી દીધા છે, જેમાં બે ભાઈઓ તો એવા હતા કે જેઓ સ્પેશિયલ ફોરેન કન્ટ્રીથી ઇન્ડિયામાં આવ્યા હતા ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે, અને તેઓનું આ ન્યૂ યર તેમની જિંદગીનું લાસ્ટ ન્યૂ યર બની ગયું. કારણ કે આ બંને ભાઈઓ આ રેસ્ટોરન્ટમાં જમવા માટે રાત્રે આવ્યા હતા, રાત્રે આવવામાં મોડું થઈ જશે તેવું કહીને માતા પિતાને નીકળેલા ભાઈઓ ફરી પાછા ક્યારેય નહીં આવે તેવું માતા પિતાએ વિચાર્યું સુધા નહીં હોય. આ બંને ભાઈઓના સળગી જવાને કારણે મોત થયા. જોકે મોટાભાગના જે લોકોના મોત થયા છે તેમના મોત શ્વાસ રૂંધાવાને કારણે થયા હોવાનું સામે આવી રહ્યું છે. આગે અચાનક જ એટલું ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. લોકોએ બચવાના લાખ પ્રયત્નો કર્યા પરંતુ તેઓ બચી ન શક્યા. ये ट्रेड हाउस बिल्डिंग है, ग्राउंड प्लस टू है, बेसमेंट है, और टेरेस के ऊपर जो रेस्टोरेंट थे वन एंड वन अबव और एक मोजोस, ये रेस्टोरेंट टेरेस रेस्टोरेंट में फायर हुआ है और उसमें 13 कैजुअल्टी है, उसमें से 4 मेल है और 13 फीमेल है, और 10 जन को हमने हमारे स्पेशल अप्लायंस से सेफली रेस्क्यू किया है, और वो कैजुअल्टी को सबको हमने कैम हॉस्पिटल में भेजा है. फायर पूरा अंडर कंट्रोल है. 8 फायर इंजन था, 5 टैंकर था, स्पेशल अप्लायंस है और एम्बुलेंस है. ये आग की वजह से 15 लोग का मौत डिक्लेयर हुआ है और पूरा केएम हॉस्पिटल में फर्दर प्रोसीजर्स शुरू है. पूरा घटने का तपास चल रहा है. तपास होने के बाद आपको पूरा फिगर्स एंड फैक्ट्स बताते हैं. देखो लापरवाही किसके है, किसने परमिशन दिया इसको, हेल्थ लाइसेंस किसने दिया, बिल्डिंग एंड फैक्ट्री का लाइसेंस किसने दिया, ये सबका इंक्वायरी होना चाहिए ना. कंसर्न अथॉरिटी है, लापरवाही उनका है. ये सबको कानूनी परमिशन दिया गया था, किसने दिया उसका तो इंक्वायरी होना चाहिए. नहीं देखिए, अभी तो अस्पताल में आए, हमने देखा कि 15 लोग जो है वो मृत हो गए हैं और 3 जन जो है वो जेंट्स है वो भी मृत हो गए हैं और 12 जन जो है वो घायल हैं और अभी तो फिलहाल तो स्टेबल कंडीशन में है. बहुत सारे इंतज़ाम बहुत अच्छा किया हुआ है. पुलिस भी अपनी अच्छी तरह से काम कर रही है. जितने भी जो डेड हुए हैं उनकी जितने भी रिलेटिव्स जो आए हैं उनको भी अच्छी तरह से यहाँ पर संभाल रहे हैं.